ગુજરાતી સાહિત્યમાં રમણભાઈ નીલકંઠનું નામ મહત્ત્વનું છે રમણભાઈ મહીપતરામ નીલકંઠ ગુજરાતી ભાષાની ભદ્ર જેવી અપાત હાસ્યકૃતિના સર્જક હતા રમણભાઈ નીલકંઠ હાસ્ય પારિતોષિક તેમના સર સન્માનમાં હાસ્ય લેખકોને અપાય છે તેમનો જન્મ અમદાવાદમાં થયો હતો તેમના માતાનું નામ રૂપકુંવરબા અને પિતાનું નામ મહીપતરામ નીલકંઠ હતું તેમને પ્રાથમિક તેમજ માધ્યમિક શિક્ષણ અમદાવાદ ખાતે અને પૂર્ણ કર્યા બાદ તેઓ પંદર વર્ષની મેટ્રિક પાસ કરી ગુજરાત કોલેજ અમદાવાદ તથા એલ્ફેટન્સ કોલેજ મુંબઈમાં આગળ અભ્યાસ કર્યો હતો ઈસવીસન અઢારસો સત્યાસી વર્ષમાં તેમણે બીએની પદવી મુંબઈ વિશ્વવિદ્યાલય ખાતે મેળવી હતી તેઓ પછી તેઓ ગોધરામાં જજ તરીકે પણ ચૂંટાયા હતા તેઓએ પ્રથમ લગ્ન અશ્વદન સાથે કર્યા હતા પરંતુ નાની વયે તેમનું મૃત્યુ થવાના કારણે તેમના બીજા લગ્ન અઢારસો સત્યાસીમાં વિદ્યા સાથે કરવામાં આવ્યા હતા તેમની દીકરી વિનોદી નીલકંઠ પણ જાણીતા સામાજિક કાર્યકર તેમજ સાહિત્યકાર છે રમણભાઈ નીલકંઠ પ્રધાન કૃતિઓમાં ભદ્રભદ્ર શોધમાં જેવી રમ નવલકથા રાયનું પર્વત નામે નાટક સરસ્વતીચંદ્ર અવલોકન હૃદય વિનાનું અવલોકન જેવા વિવેચનો વાર્તાઓમાં કાવ્યો હાસ્યની નિબંધો ધર્મ અને સમાજ જેવા ચિંતન રથો ગુજારી ભાષાને આપ્યા છે વળી તેઓ ઓગણીસો વીસમાં ગુજરાતી સાહિત્ય પરિષદના પ્રમુખ તરીકે ગયા છે તેમને અંગ્રેજ અંગ્રેજ સરકાર દ્વારા સરના ખિતાબથી નવાજવામાં આવ્યા હતા મિત્રો તેમાં રમણભાઈ મહીપતરામ મિલકરના સાહિત્ય સર્જન રીતે વાત કરીએ તો તેમની પાસેથી આપણે બે નવલકથાઓ પ્રાપ્ત થાય છે એક નવલકથા ભદ્ર તે ઓગણીસોમાં પ્રકાશિત થાય છે બીજી નવલકથા છે શોધમાં ઓગણીસો પંદરમાં નવલકથા પ્રાપ્ત થાય છે તેમની પાસેથી આપણે એક હાસ્ય નિબંધ રાયનો પર્વત ઓગણીસો બારમાં મળે છે મિત્રો હાસ્ય હાસ્ય મંદિર વિદ્યા બેન સાથે ઓગણીસો પંદરમાં હરવા નિબંધો મળે છે કવિતાને સાહિત્ય ભાગ એકથી પ્રકાશિત થયો છે તે પછી પાસેથી ધર્મ અને સમાજ ભાગ એક ઓગણીસો બત્રીસમાં ધર્મ અને સમાજ ભાગ બે ઓગણીસો પાંત્રીસમાં મળે છે તેમની પાસેથી આપણે ગુજરાતી સંક્ષિપ્ત ઇતિહાસ વિવાહ વિવાહવિધિ અઢારસો નેવ્યાસીમાં મળે છે તેમની પાસેથી આપણને મિત્રો હવે આપણે વાત કરીશું નમણમાં નીલકન વિવેચન તરીકે આદ્ય વિવેચક નવલલામ પંડ્યાના અવસાનમાં જ નમણમાં નીલકન વિવેચન પ્રવૃત્તિ આરંભી હતી તેમનું સમગ્ર વિવેચન કવિતા અને સાહિત્યના છ્યા ગ્રંથમાં ઉપલબ્ધ છે પ્લેટો અને એરિસ્ટોટલના સમય સમયમાં ખૂબ જાણીતી ચર્ચા અનુભૂતિ સિદ્ધાંત હતી રમણભાઈ કવિતાને અનુકરણ કલા માને છે ત્યારે તથા સ્પષ્ટ કરી શકતા નથી કે કવિતા જે અનુકરણ કરે છે તે કલ્પના કરીને કરે છે આમાં કવિતામાં કલ્પના એ અનુકરણ બંને આવશ્યકતા સંકેતોમાં તેમને સ્વીકારે છે સંદ અને કવિતા વૃત્તિમય ભાવવેશ સ્વાનુભાવ રસિક કવિતા કવિતાની ઉત્પત્તિ ધ્વનિ કાવ્ય સ્વરૂપ અને હાસ્યરસ વગેરેમાં નિબંધો લખવામાં તાર્કિક શનાવત તદ વિશે ચર્ચાઓ કેટલીક મર્યાદા અંશે કરી છે રમણભાઈ સ્વાનુભાવ રસિક કવિતાને ઉત્તમ કાવ્ય પ્રકાર તરીકે કરે છે કારણ કે તેઓ કહે છે કે તેમ પ્રકાર કાવ્યમાં કવિ પોતાના અંતરના સાચા અનુભવને વર્ણવે છે અને કવિતામાં ચિત્ત ચિત્તમાંથી ઉદ્ભવ થાય છે કવિ નાનાલાલની હૃદયુક્ત ગદ ગણે છે વૃત્તિમય ભાવ વિશે તેમની ચર્ચા ઘણી મહત્ત્વની બને છે તેઓ કહે છે કે કવિ ભલે કલ્પના કરે પણ એમને પોતાની કલ્પના તો તેમની કથતાની અનુરૂપ દર્શને કરવી જોઈએ નહીં કે પ્રકૃતિના સંભવિત નથી એવી માને છે કવિએ નિરપેક્ષ દ્રષ્ટિ પ્રકૃતિનું નિરૂપણ કરવું જોઈએ તેમને ગુજરાતી સાહિત્ય સાહિત્યમાં સૌ પ્રથમ વાર હાસ્ય હાસ્યરચના આવી ભાવની ઐતિહાસિક વિચારણા આપી અને તેના સમર્થનમાં અનેક ઉદાહરણ લીધા છે પ્રાચર સાહિત્યમાં અધ્યયન કારણે વર્ષવટ કાવ્ય વિચારની અનુસરણની તેમની વિવેચના ચાલે છે આઈ હોપ મિત્રો તમને આ વિડીયો પસંદ આવ્યો હશે મિત્રો જો પસંદ આવ્યો હોય તો આ ચેનલની ગુજરાતી સાહિત્ય વિવિધ નિકુન ચેનલને લાઈક કોમેન્ટ અને શેર કરવાનું ભૂલશો નહીં